કળિયુગના હાજરા હજુર દરેક મનોકામના પૂર્ણ કરતા મોજીલા મામા દેવની ઉત્પત્તિ અને ઇતિહાસ. જય શ્રી કૃષ્ણ દોસ્તો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં તમે ઠેર ઠેર મામાદેવના મંદિર અને પૂજા અર્ચના થાય છે. ખૂબ જ મોટા પ્રમાણમાં શ્રી મામાદેવના ભક્ત હોય છે, પરંતુ મોટા ભાગના ભક્તજનોને શ્રી મામાદેવની ઓળખ બાબતે કે ઉત્પત્તિ વિશેષ જાણકારી નથી. પ્રાચીનકાળની કથા અનુસાર શિવ પુરાણમાં દક્ષ પ્રજાપતિ દ્વારા યોજાયેલ મહાયજ્ઞમાં પોતાની પુત્રી સતીએ શિવજી સાથે લગ્ન કર્યા હતા અને આ કારણે સતીના પિતાને ત્યાં યોજેલ યજ્ઞમાં સર્વ દેવોને આમંત્રણ હતું, પરંતુ સતી શિવજીને ન હતું. પોતાને ન બોલાવવા બદલનો સતી જવાબ મેળવવા પિતાને ત્યાં ગયા. યજ્ઞમાં આવ્યા બાદ પિતા દ્વારા અપશબ્દના વેણ સાંભળી તે યજ્ઞમાં જ પોતે બલિદાન આપી દે છે અને યજ્ઞ ભંગ કર્યો. શિવજી સતીના વિયોગમાં સતીનો પાર્થિવ દેહ લઈને ભટકે છે ત્યારે વિષ્ણુના સુદર્શન ચક્રના વજ્રઘાતથી સતીના 51 ભાગ થયા, જેને આપણે આજે 51 શક્તિપીઠ તરીકે ઓળખીએ છીએ. સતીના બલિદાનથી ક્રોધિત શિવ પોતાની જટાના એક ભાગ તોડી નાખે છે. આ જટાનો એક ભાગ પૃથ્વી પર પડે છે અને તે જટામાંથી વીરભદ્ર નામના દેવ ઉત્પન્ન થાય છે, જેની શક્તિનું બળ મહાદેવ જેટલું હોય છે. ત્યારે વીરભદ્ર પોતાની ઉત્પત્તિનું કારણ જાણવા શિવજી પાસે જાય છે. ત્યારે શિવજી કહે છે કે તમે જગતની રક્ષા કરો, તમે ખીજડો શમડી ના વૃક્ષમાં વાસ કરશો, તમે રબારીને ત્યાં જન્મ લો અને ત્યાં તમે લોકોની સેવા કરશો. આ સેવા કાર્યથી જગત તમને મામાદેવ તરીકે પૂજન કરશે. શિવજીના કહેવાથી વીરભદ્રએ રબારીને ત્યાં જન્મ લીધો અને પોતાની સેવા ભક્તિથી તે થોડા સમયમાં મામાદેવ તરીકે ખ્યાતિ મળી. એક પ્રસંગ મુજબ ભરવાડના બાળકને બચાવતા વીરભદ્રનો જીવ ગયો. ત્યારથી લોકોએ એમને હાજરા હજુર મામાદેવ તરીકે ઓળખાતા થયા અને પૂજા અર્ચના કરે છે. એક જૂની પૌરાણિક કથા અનુસાર ધનુભા રબારી નામના વ્યક્તિના ખેતરમાં ખીજડાનું ઝાડ હતું. ધનુભા રબારીના પિતાએ કહ્યું હતું કે ખીજડાના વૃક્ષમાં મામાદેવ નિવાસ કરે છે, આથી રોજ આ વૃક્ષની પૂજા કરવાની. ધનુભા ઘણીવાર રોજ રાત્રે ત્યાં જ સૂઈ જતા હતા અને તે ખેતરમાં ખીજડાનું ઝાડ હતું. જ્યારે તે સવારે ઉઠે ત્યારે ખેતરના બીજા છેદે હોય ઘણા દિવસ આવું થયું. એક દિવસ ધનુભા રાતે સૂઈ ન ગયા અને અડધી રાત થઈ. પછી એક વ્યક્તિ આવીને તેમની પાસે આવીને બેસીને વાત કરી. પછી તે વ્યક્તિ ખીજડાના વૃક્ષમાં સમાઈ ગયા. આ જોઈને ધનુભા ચોંકી ગયા અને બોલવા લાગ્યા.